नमस्कार विद्यार्थी मित्रों, आज अपना रसायन विज्ञान केमिस्ट्री ना 8वा लेक्चर ની અંદર આજ આપણે વાત કરીશું કેટલાક સામાન્ય સંયોજનો એવા સંયોજનો કે તમે 9-10 માં એની અંદર એનો અભ્યાસ કરીને આવતા હશો. બીજા એવા છે કે ઘણા તમે પ્રાઇમરી લેવલ થી ભી અભ્યાસ કરેલો હશે, પણ આવા સંયોજનો કે જેની અંદર એનો ગમે ત્યારે ઉપયોગ થતો હોય ત્યારે એનું જે રાસાયણિક નામ હશે વપરાશમાં આવતું જે વ્યવહારનું નામ હશે એ નામથી આપણે ખરેખર પરિચિત હોવા જોઈએ. અને જો નામથી પરિચિત હશે આપણે તો નામના કારણે આપણે કોઈ ભી ઇક્વેશનમાં કોઈ એક્ઝામ્પલની અંદર લખવાની થતી હશે આ વાત ત્યારે એ સંયોજનનું નામ ખબર હોવી જોઈએ. એટલે અત્યારે તો સામાન્ય એવા જ ઉદાહરણો લીધા છે જે વધુ પ્રમાણમાં વપરાય અને જે નામોથી તમે અગાઉથી પરિચિત છે. એટલે તમારે એકવાર ફરીથી રિવિઝન થઈ જશે. અને બીજું કે તમને જે નામ ખબર નહીં હોય એનું એક્ઝેક્ટ નામ, રાસાયણિક નામ શું હતું, વ્યવહારનું નામ અમુક ઘણા એવા હશે કે વ્યવહારમાં વપરાતા હશે એ બધાથી બી તમે માહિતગાર થઈ શકશો. એટલે આ ખાલી એક બેઝિક કેટલાક સંયોજનોના નામ જાણવા પૂરતું આજનું આ લેક્ચર છે, પણ એની અગત્યતા ગમે ત્યારે તમને એની અંદર મદદરૂપ થઈ શકશે. હવે એની અંદર આપણે અમુક ભાગ પાડી દીધા છે. સ્ટાર્ટિંગમાં લઈએ કેટલાક એસિડના નામ કે અલગ અલગ પ્રકારના એસિડ અલગ અલગ જગ્યાએ એનો યુઝ થતો હશે. અને કોઈ ભી પ્રશ્ન ક્વેશ્ચન હશે એની અંદર કોઈ એસિડનું નામ કે લખવાનું આવતું હોય એને રિલેટેડ કોઈ માહિતી આવતી હોય ત્યારે તમને આ નામ ખબર હોવી જોઈએ. તો જોઈએ કેટલાક એસિડના નામની અંદર. પહેલું આપેલું છે HCl. મોટા ભાગે દરેક જણ પરિચિત જ હશો. HCl એટલે એને કહેવાશે હાઇડ્રોક્લોરિક એસિડ. પણ જો કોઈને ખબર નહીં હોય તો એ હવે લખી દેશે અને પછી એ નામ તૈયાર રાખશે ખાસ. તો HCl ને કહેવાતું હતું હાઇડ્રોક્લોરિક એસિડ. બીજા નંબરનું એસિડ, બીજા નંબરમાં H2SO4. H2SO4 ને કહેવાશે સલ્ફ્યુરિક એસિડ. આ ત્રણ એક પ્રબળ એસિડ તરીકે વર્તા એસિડ. અને જ્યારે એસિડના નામ આવે પ્રક્રિયા આવતી હોય ત્યારે આ એસિડની પ્રક્રિયા મોટા ભાગે કરવામાં આવતી હોય છે. એવી જ રીતે નાઇટ્રોજનનો એસિડ હતો HNO3. HNO3 ને કહેવાતું હતું નાઇટ્રિક એસિડ. હવે તમે જે સૂત્રો તૈયાર કરો છો ખાસ ધ્યાનમાં રાખજો કે એકવાર HCl લખવાથી તો હાઇડ્રોક્લોરિક એસિડ યાદ આવશે, H2SO4 લખેલું છે સલ્ફર ઉપરથી સલ્ફ્યુરિક એસિડ યાદ આવશે, HNO3 માં નાઇટ્રોજન ઉપરથી નાઇટ્રિક એસિડ યાદ આવશે. પણ જ્યારે એમ કહેવામાં આવે કે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ત્યારે તમને રિવર્સ બી યાદ આવવું જોઈએ કે સલ્ફ્યુરિક એસિડનો ફોર્મ્યુલા હતો H2SO4. નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા કોઈ જગ્યાએ આવી રીતે હોય તો નાઇટ્રિક એસિડ એટલે સૂત્ર થતું નાઇટ્રિક એસિડનું HNO3. એટલે બંને રીતે નામ ઉપરથી સૂત્ર લખતા વળજો, સૂત્ર ઉપરથી નામ લખતા વળજો. એ રીતની આની અંદર નામ માટે ખાસ તૈયારી કરવાની છે. એવી જ રીતે બીજો હતો CH3COOH. CH3COOH ને કહેતા હતા એસિટિક એસિડ. આમ જોવા જઈએ તો કાલની જે IUPAC નામ પદ્ધતિ પદ્ધતિ અગાઉના જે લેક્ચરની એ પ્રમાણે કાર્બનની સંખ્યા 2 ગણી અને એને 2 અને ઓઇક એસિડ પ્રત્યે લગાડીએ તો 2 કાર્બન અને ઓઇક એસિડ લગાડીએ તો ઇથેન ઓઇક એસિડ કહેવાતું. પણ CH3COOH નું પ્રચલિત નામ હતું એસિટિક એસિડ, કારણ કે જે એસિટમ કહેવાય વિનેગર માટે એસિટમ શબ્દ વપરાતો હતો ગ્રીક અને ભાષામાં. તો એસિટમમાંથી મળી આવતો હતો એસિડ તો એને એના નામ ઉપરથી પડ્યું નામ એસિડિક એસિડ. અને વધુ પ્રમાણમાં એસિડિક એસિડનો ઉપયોગ ઇથેનોઇક એસિડ કરતા, આ એક સામાન્ય નામ છે ઇથેનોઇક એસિડ કેવું હોય તો એનું IUPAC નામ થશે, પણ આ સામાન્ય નામ એસિડિક એસિડ ખાસ પ્રચલિત અને ઘણી બધી જગ્યાએ વપરાતું નામ. એટલે CH3COOH એસિડિક એસિડ. આ જ રીતનો બીજો એસિડ HCOOH, તમારામાંથી ઘણા જાણતા હશે HCOOH ને કહેવાશે ફોર્મિક એસિડ. આ ફોર્મિક એસિડ મળી આવતું હતું લાલ કીડી જે ડંખ ભરે એની અંદરથી. લાલ કીડીને કહેવાતું ફોર્બાઇકા અને એમાંથી મળતું એટલે ફોર્મિક એસિડ. એના ઉપરથી HCOOH ફોર્મિક એસિડ. પણ જો IUPAC નામ પદ્ધતિ પ્રમાણે લખ્યું હોય તો કાર્બનિક એટલે એનું નામ થશે મિથેનોઇક એસિડ. પણ આપણે હાલ પ્રચલિત એવા નામને જ લઈએ તો HCOOHને કહેવાશે ફોર્મિક એસિડ. પછી જોઈએ H2CO3. H2CO3નો બી ઘણી વાર વપરાશ થાય છે કાર્બોનિક એસિડ. એટલે ખાસ જે મહત્વના એસિડ જે વારે ઘડીએ તમારે વપરાશમાં આવતા હશે ફરીથી HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ,
એના પછી આવશે CH3COOH, એસિડિક એસિડ થશે, HCOOH ફોર્મિક એસિડ, અને લાસ્ટમાં H2CO3 કાર્બોનિક એસિડ. આ આપણે લિમિટેડ પણ એમ કે વધારે વપરાતા, તમારે જરૂર પડતા હોય એવા એસિડના હાલ નામ લીધેલા છે. પછી જેવા જોઈએ બેઝના નામ. હવે બેઝની અંદર એક કોમન બાબત લગભગ જોવા મળશે બધામાં કે OH ગ્રુપ આવેલું છે, અને OH ગ્રુપને કહેતા હતા હાઇડ્રોક્સાઇડ, એટલે જે આગળ ધારતું કે જોડાયેલું હોય અને હાઇડ્રોક્સાઇડ લાગતું હશે. દાખલા તરીકે નામ છે NaOH, NaOH તો અહીંયા સોડિયમ OH માટે લખાશે હાઇડ્રોક્સાઇડ, તો NaOH નું નામ થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતનું KOH માટે લખાશે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું નામ આપેલું NH4, NH4 પ્લસ 1 આયન કહેવાતો એમોનિયમ, અને OH માઇનસ આયન કહેવાતો હાઇડ્રોક્સાઇડ. તો આખું ભેગું કરશો તો નામ થશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે આ રહ્યો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બેઝના નામમાં કોમન OH બધામાં આવી જાય એટલે પાછળ હાઇડ્રોક્સાઇડ લખવાનું રહે. આગળનો ધન આયન કયો હતો એ તમને એનું નામ ખાસ આવડવું જોઈએ. આગળનો જો ધન આયન ખબર પડી જાય તો તમે બેઝનું નામ તો સિમ્પલી લખી શકશો CaOH2. અને સીધી વાત કે અહીંયા CA એટલે કેલ્શિયમ, અને OH માટે લખાશે હાઇડ્રોક્સાઇડ, તો આનું નામ થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ જ રીતના જો તમને આપેલું હોય MgOH2, MgOH2 ને કહેવાતું હતું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે એની અંદર જો MgOH2 લખ્યું તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તમે નામ એનું સરળતાથી બનાવી શકો. પછી આપણા જોડે હતા કેટલાક એવા ક્ષારના નામ. હવે કેટલાક એવા ક્ષારના નામ અને ક્ષારના નામમાં તો ખાસ જે રૂટીન વપરાશમાં આવતા હશે એવા નામ કહીએ. NaCl, રાસાયણિક નામ NaCl નું કેવું હોય તો રાસાયણિક નામ NaCl નું થશે સોડિયમ ક્લોરાઇડ, અને આ સોડિયમ ક્લોરાઇડ એટલે આપણે અથવા એને કેવું હશે તો કેવા હશે મીઠું, જે આપણે ખોરાકમાં નમક કહીએ મીઠું કહીએ એનું રાસાયણિક નામ હતું સોડિયમ ક્લોરાઇડ, અણુસૂત્ર લખાશે NaCl. આજ પછી આવશે બીજું NaSCO3, નામ એના ઉપરથી જ લખવાનું હશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે આ બીજો એવો ક્ષાર હતો NaSCO3 સોડિયમ હાઇડ્રોજન, અને CO3 માટે કહેવાશે કાર્બોનેટ. અને ખાસ આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહીએ તો એનો ઉપયોગ થતો હતો જે ખાવાના સોડા તરીકે, ખાવાના સોડા તરીકે આપણે અમુક વસ્તુ હશે જે ખમણ હશે એ બધી વસ્તુમાં આપણે જે સોડા ઉમેરવામાં આવે બનાવતી વખતે જે વસ્તુ ફૂલે એના માટે એડ કરતા હશે, તો એ ખાવાના સોડામાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હશે NaSCO3. એવો જ Na2CO3, નામ ઉપરથી ખબર પડશે Na એટલે સોડિયમ, એટલે અહીંયા લખશો Na2CO3માં સોડિયમ કાર્બોનેટ. આગળ ચલાયેલા જો ધનાયન ઋણાયનના નામ આવડતા હશે, જે આપણે પ્લસ 1 પ્લસ 2 સંયોજકતા હોય, માઇનસ 2 માઇનસ 1 એ બધાના નામ ખબર હશે, તો આવા સંયોજનોના નામ પણ તમે સરળતાથી એકવાર આપી શકતા હશો. પણ આ સોડિયમ કાર્બોનેટ જે આપણે પ્રશ્રિત કરીએ તો જે ધોવાના સોડા કહેવાશે, આ ધોવાના સોડા એટલે જે આપણે ડિટર્જન્ટ પાવડરનો યુઝ કરતા હશો, તો આ ડિટર્જન્ટ પાવડરની અંદર આ Na2CO3 નો યુઝ થતો હશે. તો ખાસ એની અંદર બી આ ખાવાના સોડા ધોવાના સોડા આ જ્યારે આવે ત્યારે એકબીજામાં મિક્સ ના થાય અને વ્યવસ્થિત સમજીને તમે યાદ રાખી શકો. NaSCO3 ને બીજું કહેવાતું તો સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે, એટલે NaSCO3 ને ઓળખતા હતા સોડિયમ બાયકાર્બોનેટ તરીકે. આવા જ બીજા કેલ્શિયમના એના બી અમુક સંયોજનો છે જે વધુ પ્રમાણમાં વપરાતા હશે. CaO નામ ઉપરથી ખબર પડશે CaO ને કહેવાતું હતું કેલ્શિયમ ઓક્સાઇડ. સીધું જણુસૂત્ર ઉપરથી એટલો ખ્યાલ આવી જાય કે કેલ્શિયમ અને ઓક્સિજન માટે લખાશે ઓક્સાઇડ. પણ આ કેલ્શિયમ ઓક્સાઇડનું ખાસ આપણે જે કહીએ કળી ચૂનો, આ કળી ચૂનાનું અણુસૂત્ર છે, જે ચૂનાનું યુઝ કરવામાં આવે એ ચૂનાનું સૂત્ર. પછી આવશે CaOH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બીજી વાર આવે છે, પણ અહીંયા બીજી વાર ખાસ જે આપણે ચૂનાના જે અલગ અલગ પ્રકારને અંદર જોવા મળે એની માટે લીધેલો છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે આપણે કળી ચૂનો હશે એની અંદર પાણી એડ કરીએ અને પછી જે આપણને મળતું હતું કહેવાતું હતું ફોડેલો ચૂનો,
ફોડેલા ચૂનાનું સૂત્ર આવશે COOH. તમે અગાઉ પ્રક્રિયાઓમાં આવી જ ગયું હશે તમારે. તો ફોડેલો ચૂનો COOH અને કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ જે કહીએ CaCO3, તો એ સૂત્ર થશે કેલ્શિયમ કાર્બોનેટનું. અને આ કેલ્શિયમ કાર્બોનેટ એટલે જે ચૂનાનો પથ્થર હતો, જે આપણે આરસના પથ્થર, ચોકનો પાવડર એ બધી વસ્તુ હશે એની અંદર CaCO3 ચૂનાનો પથ્થર. પછી એના અમુક નામ એવા છે, લગભગ તો બધા પરિચિત જ હશે, પણ હાલ આપણે લિસ્ટ અલગ અલગ નામનો બનાવ્યું છે એટલે એની અંદર ઇન્ક્લુડ કરેલા છે H2O. H2O દરેકને ખબર જ હોય એવું સૂત્ર, પાણી, NH3, એમોનિયા, CO2, કાર્બન ડાયોક્સાઇડ. આ બધા એવા ફોર્મ્યુલા છે કે જેનાથી તમે બધા લગભગ પરિચિત જ હશો. H2O પાણી, NH3 એમોનિયા, CO2 કાર્બન ડાયોક્સાઇડ, CO જે કહીએ જો ઓક્સિજનની સંખ્યા 1 હોય તો કાર્બન મોનોક્સાઇડ, જો ઓક્સિજનની સંખ્યા 2 હોય તો કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા કાર્બનની સંખ્યા 1 આવે હોવાથી આને કહેવાશે કાર્બન મોનોક્સાઇડ. પછી એવા કેટલાક કાર્બનિક સંયોજનો લઈએ, કાર્બનિકનો આખો એક સેક્શન જ અલગ પડતો હશે, તો પણ આ છતાં આપણે જે કાર્બનિક સંયોજનો વપરાશમાં આવે એની અંદર જે અત્યારે તમારે કોઈ બી જગ્યાએ કદાચ આવી જાય એના માટે લીધેલા છે. CH4 સાદામાં સાદું હાઇડ્રોકાર્બન મિથેન, C2H5OH ઇથેનોલનું સૂત્ર, CH3CHO જેવી રીતે CH3COOH હતું એવી રીતે CH3CHO, જેવી રીતે HCOOH હતું એવી રીતે HCHO. આગળના લેક્ચરમાં વાત થઈ ગઈ CHO એટલે આલ્ડિહાઇડ ગ્રુપ, આ કહેવાશે એસિટાલ્ડિહાઇડ, આ કહેવાશે ફોર્માલ્ડિહાઇડ. એટલે અહીંયા CH3CHO એસિટાલ્ડિહાઇડનું સૂત્ર અને HCHO ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર. CH3COCH3 જે ખાસ આપણે નેલ પોલિશ રિમૂવર તરીકે ઓળખતા, પ્રોપેનોન તરીકે બી ઓળખાય, અથવા એનું નામ હતું એસિટોન. CH3COCH3 એસિટોન તરીકે ઓળખાતો પદાર્થ. એના પછી CCl4, કાર્બન અને ક્લોરીનની સંખ્યાના જોડે 4 આવે. હવે એક વસ્તુ યાદ રાખજો, કોઈ બી પરમાણુની સંખ્યા માટે જ્યારે પૂર્વક લખતા હશો, 1 હોય તો એના માટેનો પૂર્વક લખાતો તો મોનો, 2 હોય તો એના માટે લખાશે ડાય, 3 માટે ટ્રાય, 4 માટે લખાશે ટેટ્રા, 5 માટે પેન્ડા, એવી રીતે હેક્ઝા હેપ્ટા એવા પૂર્વકનો પ્રયોગ કરવામાં આવતો હતો. અહીંયા હવે ક્લોરીનની સંખ્યા 4 આવી અને ક્લોરાઇડ જોડે જોડાયેલ હતો, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, એટલે આનું નામ બનશે CCl4 ખાસ, કાર્બન ટેટ્રા, 4 માટે ટેટ્રા શબ્દ અને ક્લોરીન જોડાયેલો એટલે ક્લોરાઇડ. એ જ રીતે CHCl3, CHCl3 ખાસ, આને કેવું હતું કાર્બન ટ્રાયક્લોરાઇડ કહી શકાય, પણ કાર્બન ટ્રાયક્લોરાઇડ કરતાં આનું પ્રચલિત નામ જે હતું CHCl3નું પ્રચલિત નામ હતું ક્લોરોફોર્મ. નિશ્ચેતક તરીકે દર્દીને બેભાન કરવા જે પદાર્થ વપરાતો એ ક્લોરોફોર્મની અંદર ખાસ આ CHCl3 એની અંદર સૂત્રમાં આવશે. બીજા બી એવા કાર્બનિક એક બે સૂત્રો જોઈ લઈએ. C6H12O6 લગભગ દરેક જણને ખબર જ હશે, C6H12O6 ગ્લુકોઝનું સૂત્ર અને આવું જ C12H22O11 જે આપણે ખાંડ કહીએ, આ ખાંડનું અણુસૂત્ર C12H22O11. તો આ એવા અણુસૂત્રો છે કે સૂત્રો ગમે ત્યારે કોઈ બી જગ્યાએ એમ જનરલ કેમિસ્ટ્રીમાં બી ગમે તે જગ્યાએનો યુઝ થતો હશે અને એવા કેટલાક નામોથી તમે પરિચિત હોવા જોઈએ. તો ચોપડીની અંદર વ્યવસ્થિત લખી દેજો અને પહેલાં કહ્યું એમ બંને રીતે તૈયાર હોવા જોઈએ, નામ ઉપરથી સૂત્ર લખતા આવડવું જોઈએ, સૂત્ર ઉપરથી પણ નામ લખતા આવડવું જોઈએ. બીજી અગત્યની વસ્તુ જોઈએ ખાસ, જે સંખ્યા માટે પૂર્વક વપરાતા, દાખલા તરીકે હાલ જ આપણે ઉદાહરણ જોઈ ગયા, કાર્બનનો એક અણુ હતો કાર્બન મોનોક્સાઇડ, 2 હતો તો ડાયોક્સાઇડ, એવી રીતે 3 હતો એના માટે ટ્રાયોક્સાઇડ, આપણે SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ આપણને ખબર છે, V2O5 હતો વેનેડિયમ પેન્ટોક્સાઇડ કહીએ. તો આ જે સંખ્યા જે હોય એના માટે કયા કયા પૂર્વક વાપરવામાં આવતા એની એક વાત કહી દઈએ.
एक जो हसे संख्या कोई भी परमाणु नहीं तो एना माटे शब्द आवशे मोनो, बे माटे आवशे डाय, त्रण माटे आवशे शब्द ट्राय, चार माटे वपरातो से टेट्रा, पांच माटे वपराशे पेंटा, छ माटे हेक्सा, सात माटे आवशे हेप्टा, आठ माटे आवशे ऑक्टा, नौ माटे आवशे नोना अने दस माटे आवशे डेका। लगभग आटले पांच सुधीनी ने भी वधारे जरूर पड़ती हुआ छे, પણ આ પાંચના નામે આપણને કમ્પ્લીટ તૈયાર હોવા જોઈએ। એક માટે મોનો, બે માટે ડાય, ત્રણ માટે ટ્રાય, ચાર માટે ટેટ્રા, પાંચ માટે પેન્ટા અને એ રીતે પછી હેક્સા, હેપ્ટા, ઓક્ટા, નોના, ડેકા। જ્યારે કોઈ પરમાણુની સંખ્યા આધારિત લખવામાં આવતું હોય, લાઈક અગત્યનો બીજો એક મુદ્દો નોંધવા જેવો, સંખ્યા માટેના જે પૂર્વગ હતા એ। બીજી એક વાત કે કેમિસ્ટ્રીની અંદર જ્યારે ત્યારે કોઈ ઇક્વેશન કે કોઈ સબસ્ટન્સનું નામ કે લખેલું હશે ત્યારે પદાર્થનું સંયોજનનું નામ એના નામ નીચે કૌંસમાં એની સ્થિતિ ખાસ બતાવવામાં આવતી હોય અને સ્થિતિ માટે સ્મોલ અક્ષરે અલગ અલગ વસ્તુ લખવામાં આવતી હોય। દાખલા તરીકે આપણે સ્થિતિ કહીએ તો આપણને સ્થિતિ કેટલી કેટલી બતાવેલી છે, ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકશે, વાયુ ફોર્મમાં હોઈ શકશે, બાષ્પ હશે, જલીય સ્થિતિમાં હશે, ત્યારે એના માટે અલગ અલગ સિમ્બોલનો ઉપયોગ થતો હશે। દાખલા તરીકે કોઈ પદાર્થ ઘન સ્થિતિમાં રહેલો છે, એની ભૌતિક સ્થિતિ મતલબ કે જે સ્થિતિમાં રહેલો ત્યારે ઘન સ્થિતિમાં છે, ઘન સ્થિતિમાં હોય ત્યારે ઘનને અંગ્રેજીમાં કહેવાતું હતું સોલિડ, અને એમાંથી એ પદાર્થ જો સોલિડ હોય તો એના નીચે કૌંસમાં લખવામાં આવતું હોય છે એસ। દાખલા તરીકે વાત કરીએ કોઈ પદાર્થ, દાખલા તરીકે આપણે ગ્લુકોઝ જ લીધેલો છે C6H12O6, તો ગ્લુકોઝ ઘન સ્થિતિમાં હશે તો એના જોડે શું લખવામાં આવશે કૌંસમાં એસ। પછી વાત કરીએ પ્રવાહી, કોઈ વસ્તુ પ્રવાહી સ્થિતિમાં એની મૂળભૂત પરિસ્થિતિ જ પ્રવાહી છે, એની જે ભૌતિક સ્થિતિ છે। દાખલા તરીકે આપણે કહીએ કેરોસીન હોય તો એ પ્રવાહી સ્થિતિમાં જ મળે, પેટ્રોલ પ્રવાહી સ્થિતિમાં હશે, એકલા પાણી માટે પ્રવાહી નથી વપરાતું, એટલે એકલું એની ભૌતિક સ્થિતિ પ્રવાહી હોય તો પ્રવાહી માટે અંગ્રેજીમાં શબ્દ આવતો લિક્વિડ, અને આ લિક્વિડ ઉપરથી એના માટે લખવામાં આવશે એલ, કૌંસ કરી બ્રેકેટમાં એલ લખાતું છે, એટલે જે તે પદાર્થનું નામ લખેલું હોય એની નીચે એલ। દાખલા તરીકે આપણે વાત કરી ઇથેનોલ લીધેલું છે C2H5OH, પ્રવાહી સ્થિતિમાં તેની બાજુમાં કૌંસ કરી અને એલ વડે દર્શાવશે। કોઈ પદાર્થ વાયુ સ્થિતિમાં મળી આવે, વાયુ સ્થિતિમાં મળી ગયા તો વાયુ માટે આપણે કહેતા ગેસ, અને એના માટે કૌંસમાં શું લખવામાં આવશે પછી જી। દાખલા તરીકે ઓક્સિજન વાયુ કોઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થયો હોય તો ઓક્સિજન તો લખવાનું, પણ એની ભૌતિક સ્થિતિ બી ખાસ દર્શાવવાની જરૂરી હોય તો ભૌતિક સ્થિતિ કૌંસમાં લખાશે ગેસમાં। પછી આવશે બાષ્પ ફોર્મમાં, બાષ્પ મતલબ કોઈ વસ્તુની બાષ્પ ગરમ કરતા બનેલી હશે, એની ભૌતિક સ્થિતિ એટલી નહીં હોય, પણ ધારો કે કોઈ વસ્તુને આપણે ગરમ કર્યું, ગરમ કરતા એની બાષ્પ બને તો આ બાષ્પ જે બનતું હશે એ બાષ્પને કહેવાતું હતું વેપર, અને એના માટે કૌંસમાં ઘણીવાર લખવામાં આવશે બીએબી। વાયુ અને બાષ્પની સ્થિતિ અલગ છે, વાયુ મતલબ એ પદાર્થની પોતાની ભૌતિક સ્થિતિ વાળો, અને બાષ્પ એટલે એને ગરમ કરતા કે એમ કોઈ બાષ્પ મુક્ત થઈ હશે તો એના માટે શબ્દ લખાશે વેપર, જો કે આગળ હજી પ્રક્રિયાઓમાં એમાં તેમાં ડિટેલમાં આવશે જ, પણ આ જસ્ટ કે આ રીતે લખેલું હોય એનું મીનિંગ શું થતું હશે। પછી આવતું છે જલીય દ્રાવણ, જલીય શબ્દ વાપરેલો છે અને જલીય માટે શબ્દ વપરાતો હતો એક્વાયસ, અને એના ઉપરથી ઘણી જગ્યાએ લખેલું છે એક્વી। જલીયનો મતલબ કોઈ વસ્તુને પાણીમાં દ્રાવ્ય કરી અને એનું જલીય દ્રાવણ, દાખલા તરીકે ખાંડ આપણે લીધું, ખાંડ પાણીમાં ઓગાળી અને જે ખાંડનું દ્રાવણ મળશે, તો ખાંડનું દ્રાવણ મળ્યું હોય તો આ જે ખાંડનું દ્રાવણ હશે તો ખાંડના દ્રાવણ માટે ખાંડનું જલીય દ્રાવણ હતું, એટલે શું લખાશે એક્વાયસ। અહીંયા એકલું શુદ્ધ પાણી હોય તેની સ્થિતિ પ્રવાહી, પણ કોઈ પદાર્થ અને દ્રાવ્ય કરીને એનું જલીય દ્રાવણ બનેલું છે ત્યારે એની સ્થિતિ કહેવાશે એક્વાયસ, મીઠું પાણીમાં ઓગાળી અને જે દ્રાવણ બનશે તો એનું એક્વાયસ સોલ્યુશન કહેવાય, મતલબ કે જલીય દ્રાવણ બને એનું કહેવાશે। આવી રીતે એમોનિયામાં દ્રાવણ બી આવી શકતું હોય તો એ વખતે કૌંસમાં અહીંયા બ્રેકેટમાં NH3 એમોનિયામાં, એટલે એવું એમોનિયામાં દ્રાવણ હોય તો એની અંદર કૌંસમાં AM લખ્યું, એનો મતલબ કે એમોનિયા દ્રવણ। કોઈ વાર આલ્કોહોલિક દ્રાવણ હશે તો એ આલ્કોહોલને શોર્ટ ફોર્મ લખેલું, પણ મેઇન વપરાતા આ ખાસ શબ્દો સોલિડ, લિક્વિડ, ગેસ આ બધા શબ્દોનો વધારે યુઝ થતો હોય છે, તો ખાસ આની આપણને ખબર હોવી જોઈએ, તો આ પણ એક નોંધી લેજો।